नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. હું છું મીમાકડા. તો જોઈએ આજના મહત્વના સમાચાર. નર્મદા જિલ્લાથી. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ માટે સહી ઝુંબેશ યોજાઈ. આગામી તારીખ 19 ડિસેમ્બર 2021ને રવિવારના રોજ યોજનારી નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 11 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સરળ રીતે નિષ્પક્ષપણે યોજાય, તેમજ લોકોમાં વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જાન જાગૃતિ કેળવવાના આશયથી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી એ શાહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ આઈ હળપતિ, ચીફ કલેક્ટરશ્રી એસ એમ સોની, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચિન શાહ સહિત અધિકારીઓ કર્મચારીઓએ આજે રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે સહી ઝુંબેશ કેમ્પેઇનમાં ભાગ લીધો હતો. તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજનારા મતદાનમાં મતદારો મહત્તમ ભાગ લઈ લોકશાહી શાસન પ્રણાલીને વધુ મજબૂત બનાવવાની સાથે તેનું સંવર્ધન થાય, તેમજ પોતે મતદાન કરીને પોતાના પરિવાર, પાડોશીઓ તથા મિત્રોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપશે તેવો સામૂહિક સંકલ્પ લીધો હતો. નાયબ મામલતદાર શ્રી પ્રવીણભાઈ ડાભીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી 2021ને અનુલક્ષીને સ્વીપ કાર્યક્રમ અંતર્ગત સમૃદ્ધ, સશક્ત અને મજબૂત લોકશાહીમાં વ્યક્તિ મતદાન કરીને મજબૂત ભારતનું નિર્માણ કરશે તેના પ્રતીકના ભાગરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી સહી ઝુંબેશમાં સૌ અધિકારીઓ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું. રિપોર્ટ, માહિતી કચેરી, રાજપીપળા. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી બન્યા રહો લોક સામના ન્યૂઝ. ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત સ્વેપ કાર્યક્રમ એટલે કે સ્ટેટ વોટર અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત આજે જિલ્લા સેવા સદન નર્મદા રાજપીપળા ખાતે એક કેનવાસ સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેનવાસ સિગ્નેચર કેમ્પેઇનના આયોજનમાં જિલ્લા ચૂંટણી અધિકારી નર્મદા રાજપીપળા સાથે સાથે અધિકારીગણ, જિલ્લા સેવા સદનના અધિકારીગણ અને કર્મચારીશ્રીઓ દ્વારા પોતે ચોક્કસ મતદાન કરશે અને એક સમૃદ્ધ, સશક્ત અને મજબૂત લોકશાહીમાં ભાગરૂપે પોતે મતદાન કરી એક સમૃદ્ધ, સશક્ત અને મજબૂત ભારતનું નિર્માણ કરશે એના પ્રતીકના ભાગરૂપે આજે કેનવાસ સિગ્નેચર કેમ્પેઇનમાં તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ દ્વારા અહીંયા સહી કરવામાં આવી હતી.